બનાસકાંઠા જિલ્લાના ડીસા તાલુકાના આખોલ કંસારી અને ઝેરડામાં તીડનો ફેલાયો આતંક વધતી તીડની સંખ્યાથી ખેડૂતોએ તીડ કંટ્રોલ કરવા માટે સરકાર પાસેથી મદદની ખેડૂતોએ માંગ કરી. ત્રાટકેલા તીડના ઝુંડે બટાટા એરંડા અને રાયડાના પાકને કર્યું છે મોટા પાયે નુકસાન. મહેસાણા જિલ્લાના સતલાસણાના સુદાસણા ગામમાં પણ તીડનો આતંક. ઉમરી, તાલેગઢ, મોટી ભાલુ સહિતના વિસ્તારમાં તીડને કારણે ખેડૂતો પરેશાન. થાળી વેલણ લઈને તીડને ભગાડી રહ્યા છે ખેડૂતો. અરવલ્લી જિલ્લામાં ખેતીવાડી વિભાગે તીડને લઈને આગોતરી કાર્યવાહી હાથ ધરી. ઉત્તર ગુજરાતમાં તીડની દહેશત વચ્ચે ખેતીવાડી વિભાગે અપીલ કરી છે કે તીડ દેખાય તો જાણ. રાજકોટના ધોરાજી પંથકમાં ગુલાબી ઈયળનો આતંક યથાવત. ખેડૂતોના કપાસ અને એરંડાના પાકને મોટા પાયે થયું નુકસાન. ખેડૂતોએ વેલણ અને થાળી વગાડીને સહાય માટે સરકાર પાસે કરી માંગ. અમરેલીના ધારીના ડાભાણી જીરા નજીક એક મજૂરને સિંહે ફાડી ખાધો. કુદરતી હાજતે જતી વખતે સિંહે અચાનક કર્યો હતો હુમલો. શોધખોળ કરતા મજૂરના રક્તરંજિત મળી આવ્યા કપડાં. ગોંડલમાં ડમીકાંડ કેસમાં કોંગ્રેસ મેદાનમાં. કોંગ્રેસના અગ્રણીઓએ યુનિવર્સિટીના કુલપતિને આપ્યું આવેદનપત્ર, તો એનએસયુઆઈ અલ્પેશ ઢોલરિયા સામે ફોજદારી ગુનો નોંધવા કરી માંગ. દાહોદ જિલ્લામાં જૂથ બોરવેલના કામમાં ભ્રષ્ટાચારની ફરિયાદ. જૂથ બોરવેલના કુલ 70 કામમાં તાલુકાના 5 કામના વર્ક ઓર્ડરમાં ગેરરીતિને લઈને પોલીસ ફરિયાદ. એક મહિલા સહિત 5 લોકો સામે 1.66 લાખના ખોટા બિલ બનાવવાની ભ્રષ્ટાચારનો આરોપ. પાટણના હારીજમાં પાલિકાની 25 વર્ષ જૂની જર્જરી ટાંકી તોડી પડાઈ. ટાંકી તોડવાની કામગીરી દરમિયાન હારીજ મામલતદાર કચેરી અને પોલીસ સ્ટેશનનો માર્ગ કરાવ બંધ. જેસીબી દ્વારા કાટમાળ દૂર કરવાની કામગીરી હાથ ધરાઈ. સુરતમાં રોડ ઉપર ભયજનક બાઇક ચાલક સહિત કેટલાક શખ્સો ભયજનક સ્ટંટ કરતા હોવાનો વિડીયો વાયરલ થયો. છૂટા હાથે બાઇક ઉપર ઉભા રહીને યુવક કરી રહ્યો સ્ટંટ. આ વિડીયો વીઆર મોલ નજીકનો હોવાનું અનુમાન. અમદાવાદમાં જુવાપુરા બરફની ફેક્ટરી પાસેથી હથિયારો સાથે એક શખ્સની ક્રાઇમ બ્રાન્ચે કરી ધરપકડ. ઝડપાયેલા શખ્સ પાસેથી દેશી હાથ બનાવટની પિસ્ટલ, દેશી તમંચો, એક કાર્ટીઝ પણ જપ્ત. નવસારીમાં જિલ્લા કોંગ્રેસ માઇનોરિટી કમિટી દ્વારા જિલ્લા કલેક્ટરને અપાયો આવેદનપત્ર. સીએએ અને એનઆરસીનો દર્શાવ્યો વિરોધ. સુરતના પાંડેસરામાં 5 દિવસ પહેલા ભાભીએ કરેલી દિયરની હત્યામાં પોલીસે ભાભીની કરી ધરપકડ. પોસ્ટમોર્ટમમાં હત્યા થઈ હોવાનો આવ્યો હતો રિપોર્ટ. ભાભીએ ગળે ટૂંકો આપી દિવાલ સાથે માથું અથડાવીને દિયરની હત્યા કરી હોવાનો ચોંકાવનારો ખુલાસો. વિરમગામમાં દુકાનમાં આગ લાગી. તાઈવાડા વિસ્તારમાં આવેલી કરિયાણાની દુકાનમાં શોર્ટ સર્કિટના કારણે આગ લાગી. જોકે સદભાગ્યે કોઈ જાનહાની. દાહોદમાં રામપુર હાઈવે નજીક મોડી રાત્રે કારમાં લાગી હતી આગ. આગની ઘટનામાં કારમાં બેસેલા યુવકનો થયો આ બાદ બચાવ. અમદાવાદથી ઉજ્જૈન જઈ રહી હતી કાર. સુરતમાં સિટીઝનશીપ અમેન્ડમેન્ટ એક્ટની હોળી કરવાનો કાર્યક્રમ રાખનાર પ્રદેશ કોંગ્રેસના 3 નેતાઓની અટકાયત. પોલીસે પરવાનગી ન આપી હોવા છતાં કરવાના હતા પ્રદર્શન. સોશિયલ મીડિયાના માધ્યમથી લોકોને વિરોધમાં જોડાવવા માટે કરી હતી અપીલ. વડોદરાના હાથીખાના વિસ્તારમાં સિટીઝનશીપ અમેન્ડમેન્ટ એક્ટના વિરોધના મામલે પોલીસે વધુ 8 લોકોની કરી ધરપકડ. ઝડપાયેલા આરોપીઓ પાસેથી પોલીસે ઘાતકી હથિયાર કર્યા જપ્ત. રાઇટિંગ સરકારી કર્મચારી પર હુમલો અને હત્યાની કોશિશના ગુના હેઠળ કરાઈ ધરપકડ. છોટાઉદેપુર નગરપાલિકાના વોર્ડ નંબર 1ના સ્ટેશન વિસ્તારમાં પ્રાથમિક સુવિધાઓનો અભાવ. ઉત્તર દિશાના 40થી વધુ ગામડાને જોતા રસ્તાના ફાટક બંધ કરતા વાહન વ્યવહાર ખોરવાયો. ડાયવર્ઝનનો વિકલ્પ પણ ન અપાતા લોકોને હાલાકી. ખોટી રીતે આઈટીસી લેવાના કિસ્સા બાદ બોગસ આઈટીસીને બ્લોક કરવાની સત્તા જીએસટી અધિકારીને સોંપવાનો નિર્ણય જીએસટી કાઉન્સિલમાં લેવાયો, જેથી હવે સિનિયર ઓફિસરની મંજૂરી લઈને જીએસટી અધિકારી જીએસટી એન નેટવર્ક ઉપર જઈ કસૂરવાર વેપારીની જમા થયેલા ક્રેડિટ પણ બ્લોક કરી શકશે. મુખ્યપ્રધાને વર્ષ 2019-20 રાજ્યના મહાનગરોમાં 75 ફ્લાયઓવર્સ આયોજન સામે 23 માટે આપી મંજૂરી, જે પૈકી વડોદરા મહાનગરપાલિકામાં નવા 7 ફ્લાયઓવર્સ માટે પરમિશન મળી, જ્યારે અમદાવાદ માટે 20 પૈકી 8, સુરતમાં 10 પૈકી 8 ફ્લાયઓવરને મળી બાંધકામની મંજૂરી. સાબરકાંઠામાં તલોદના ઉજડીયા પ્રાથમિક શાળાના આચાર્યની બદલી થતા ગ્રામજનોએ શાળાને કરી તાળાબંધી. આચાર્યની બદલી ન કરવા માટે સ્થાનિકોએ શિક્ષણ વિભાગ પાસે કરી માંગ. અમદાવાદમાં ડીપીએસ ઇસ્ટના વિદ્યાર્થીઓના ભવિષ્યને લઈને વધી વાલીઓની ચિંતા. ડીપીએસના 832 વિદ્યાર્થીઓના વાલીઓ કરશે હાઈકોર્ટમાં અરજી. ગુજરાત યુનિવર્સિટીમાં સરકારના આદેશ બાદ કાયમી રજિસ્ટ્રાર માટેની ભરતી પ્રક્રિયા કરાઈ શરૂ, જેની માટે યુનિવર્સિટીએ લાયક અને ગેરલાયક ઉમેદવારોનું લિસ્ટ કર્યું જાહેર, જેમાં રજિસ્ટ્રાર માટે માત્ર 2 જ ઉમેદવાર લાયક અને ચીફ એકાઉન્ટન્ટ માટે 1 પણ ઉમેદવાર લાયક ન હોવાનું કરાયું જાહેર.
મેગા સિટી અમદાવાદમાં હજુ પણ 19,700 થી વધુ ખાળકુવા. અમદાવાદ ઉત્તર દક્ષિણ પૂર્વ ઝોનના કેટલાક વિસ્તારો ખાળકુવા ઉપર નિર્ભર. 25-30 વર્ષ પહેલા અમદાવાદમાં સમાવેશ કરાયેલા વિસ્તારોમાં આજે પણ સુવિધાથી વંચિત લોકો. જનરલ કોચીસમાં મુસાફરી કરતા મુસાફરોની સુવિધા માટે ડિસેમ્બરના અંત સુધીમાં અમદાવાદ રેલવે સ્ટેશન પર બાયોમેટ્રિક્સ ટોકન સિસ્ટમ કરાશે લાગુ. પ્રથમ તબક્કામાં અમદાવાદથી ઉપડતી લાંબા અંતરની ટ્રેનોમાં આરપીએફ દ્વારા સિસ્ટમ લાગુ થશે. અમદાવાદમાં 25 ડિસેમ્બરથી શરૂ થતા કાંકરિયા કાર્નિવલ પહેલા તમામ રાઇડ્સ શરૂ કરવાનો તંત્રનો પ્રયાસ. ડિસ્કવરી સિવાયની અન્ય રાઇડ્સના હજુ ફિટનેસ સર્ટિફિકેટ નથી મળ્યા, જોકે મહાનગરપાલિકા અધિકારીએ દાવો કર્યો છે કે 2 દિવસમાં ફિટનેસ સર્ટિફિકેટ મળી જશે. ક્રિસમસ અને નવા વર્ષની ઉજવણીનું કાઉન્ટડાઉન શરૂ. સરદાર સરોવર નર્મદા બંધ અને સ્ટેચ્યુ ઓફ યુનિટી ઉપર વધી રહી છે પ્રવાસીઓની સંખ્યા. રવિવારે 25,000 પ્રવાસીઓ નોંધાયા, 1 કરોડની આવક. અમદાવાદમાં ઉત્તર ઝોનમાં ટીપી રોડ પરના 283 દબાણો તોડાશે આગામી જાન્યુઆરીના અંત સુધીમાં. નરોડા વોર્ડમાં 83, ખોડિયારનગરમાં 156, ઠક્કર નગરમાં 50 રહેણાંક અને કમર્શિયલ દબાણો હટાવાશે. અમદાવાદ એરપોર્ટ પરથી ઓપરેટ થતી 42 ફ્લાઇટ્સ પડી મોડી. 20 મિનિટથી લઈને 3 કલાક સુધી મોડી પડતા મુસાફરો હેરાન પરેશાન. ગુજરાતમાં આગામી 26 ડિસેમ્બરે આકાશમાં અલૌકિક ખગોળીય સૂર્યગ્રહણ થશે. 26 તારીખે 7:59 ગ્રહણ સ્પર્શ થશે અને 2 કલાક 47 મિનિટ સુધી તે જોવા મળશે. તો સવારે 9:30 સુધી સૂર્ય 68% ઢંકાઈ જશે. રાજ્યમાં બુધવારથી વધશે ઠંડી. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર ઘટવાની અસર હેઠળ વાદળોનું પ્રમાણ પણ ઘટશે અને ઠંડા પવનો શરૂ થવાને કારણે રવિવાર સુધી ઠંડીનો પારો 14 ડિગ્રીથી ગગડીને 10 ડિગ્રીની આસપાસ પહોંચતા ઠંડીમાં વધારો સંભવ.